શ્રી રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તથા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના રૂડા માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રીજીનગર સુરતના આંગણે પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસાદ 500 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ ઉપર નૂતન મંદિર નિર્માણ થયું અને જ્યાં રામલલ્લા બિરાજમાન થવાના છે તે પ્રસંગની ખુશીમાં આ પ્રસાદ હિન્દુઓના ઘરે ઘરે વિતરણ કરવામાં આવશે. આ પ્રસાદ બનાવવા માટે 1200 કિલો ઘી, 2000 કિલો બેસન, 1500 કિલો ખાંડ અને 300 લીટર દૂધ 250થી વધારે સ્વયંસેવકોએ ઉત્સાહ દાખવી આ પ્રસાદ બનાવ્યો હતો. અને ઉત્સાહ કેમ ન હોય, કારણ કે 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ જ્યારે ભગવાન રામ પોતાની જન્મભૂમિ એવા પવિત્ર સ્થાન ઉપર મંદિર નિર્માણ થઈ અને એમાં બિરાજમાન થવાના હોય, દરેક સનાતની હિન્દુઓના હૃદયમાં ઉત્સાહ હોય અને ઉત્સાહના પરિણામે આજે અહીંયા શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રીજીનગર સુરત ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તોએ સેવા કરી અને 5000 કિલોનો પ્રસાદ બનાવ્યો હતો. અને જ્યાં રામલલ્લા બિરાજમાન થવાના છે તે પ્રસંગની ખુશીમાં આ પ્રસાદ હિન્દુઓના ઘરે ઘરે વિતરણ કરવામાં આવશે. બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય સ્વામિનારાયણ.